નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. સુરતમાં યુવકે મોજ શોખ પૂરા કરવા શરૂ કરી બાઇકની ચોરી. પોલીસે રંગે હાથ ધરપકડ કરતા 3 વાહન ચોરીનો ભેદ ઉકેલાયો. હીરા ઉદ્યોગમાં ચાલી રહેલી મંદીના કારણે યુવકને ચોરી કરવાના રવાડે ચડી ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતો યુવક હીરા ઉદ્યોગમાં મંદીને લઈ પોતાના મોજ શોખ પૂરા કરવા માટે મોટરસાયકલની ચોરી કરવા લાગ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે યુવકને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલા યુવકે અત્યાર સુધીમાં 3 જેટલી મોટરસાયકલો ચોરી કર્યા હોવાની કબૂલાત કરી છે. સુરતમાં સતત મોટરસાયકલની ચોરીની ઘટના સામે આવી રહી હતી. ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવતું હતું. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ચોરીની મોટરસાયકલ સાથે વરાછા વિસ્તારમાં યુવક ફરી રહ્યો છે, જેના આધારે પોલીસે સુરતના વરાછા વિસ્તારની ભગીરથ સોસાયટી પાસેથી રણજીત રાવતભાઈ હેરમાને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઝડપી પાડેલ આરોપીની પૂછપરછમાં જણાવ્યું હતું કે મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાનો બોકરવા ગામનો વતની બહાદુર ઉર્ફે રણજીત રાવતભાઈ ખોડાભાઈ હેરમા મોટરસાયકલ ચલાવવાનો શોખીન હતો. તે હીરામાં રત્નકલાકાર તરીકે મજૂરીનું કામ કરતો હતો. જો કે હીરા ઉદ્યોગમાં મજૂરી કામ દરમિયાન મંદીને લઈ પૂરતી આવક થતી ન હતી અને પોતાના મોજ શોખ પૂરા કરવા માટે આ યુવક વાહન ચોરીના રવાડે ચડ્યો હતો અને ચોરીની મોટરસાયકલ સાથે શહેરમાં ફરી રહ્યો હતો. આ યુવકની વધુ પૂછપરછ દરમિયાન વધુ વાહન ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા પણ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.